દેશભરની અંદર કોરોના મહામારી વચ્ચે આખરે જે વેક્સિનની જે રાહ જોવામાં આવી રહી હતી તે વેક્સિન આવી ચૂકી છે અને એક પછી એક લોકોને ત્યાં આ વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે સુરતની વાત કરીશું, સુરતના સીધા દ્રશ્યો જોઈ શકાય છે તે પ્રમાણે હાલમાં જે મેડિકલ ઓફિસરો તરફથી જે વેક્સિન છે એક પછી એક જે લિસ્ટ બનાવવામાં આવી છે સુરત મહાનગરપાલિકા તરફથી તે લોકોને વેક્સિન આપવાની જે કામગીરી છે તે અહીંયા કરવામાં આવી રહી છે. એટલે કહી શકાય જે રીતે તમામ જે તકેદારીઓ છે તે રાખવામાં આવી રહી છે, કારણ કે જે મેડિકલ જે સૌપ્રથમ જે કહી શકાય જે હેલ્થ વર્કર હતા, જે મેડિકલ જે કર્મચારીઓ હતા તેમને આ જે વેક્સિન આપવાની જે કામગીરી છે તે અહીંયા કરવામાં આવી રહી છે. એટલે કહી શકાય તમામ જે સુવિધાઓ છે તે અહીંયા મોજૂદ રાખવામાં આવી છે, કારણ કે કોઈ રિએક્શન અથવા તો કોઈ બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને તમામ તકેદારીના ભાગરૂપે હાલમાં તમામ નામ ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. કારણ કે જે રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા જે સ્ટેપ બાય સ્ટેપ જે તમામ જે પ્રક્રિયા પૂર્ણ કરી છે તે રીતે એક પછી એક જે વેક્સિન છે તે આપવામાં આવી રહી છે. હાલમાં સીધા દ્રશ્યો જોઈ શકાય છે TV9 ઉપર, તે પ્રમાણે જે એક પછી એક જે મેડિકલ જે કર્મચારીઓ છે તેમને આજે જે મેડિકલ જે વેક્સિન છે વેક્સિનના જે ડોઝ છે તે આપવા માટેની જે કામગીરી છે તે અહીંયા કરવામાં આવી રહી છે. એટલે કહી શકાય છે લોકોએ ગભરાવાની પણ જરૂર નથી, કારણ કે જે લોકોએ વેક્સિન લીધી છે તે લોકોને પૂછતા એવું કહેવામાં આવ્યું છે કે વેક્સિન લેતી વખતે કોઈ રીતની ગભરાટ નથી થતી અને લોકોએ પણ ખાસ સાવચેતી રાખવી જરૂરી બને છે. તે પ્રમાણે વાત કરીએ હાલમાં જે વેક્સિનની જે જોઈ શકાય છે તે પ્રમાણે સુરત મહાનગરપાલિકાના સ્વીમર હોસ્પિટલની અંદર જે રીતના 39,000 જેટલા આજે કર્મચારી હેલ્થ વર્કરો છે તેમને જે વેક્સિન આપવાની જે કામગીરી છે તે અહીંયા કરવામાં આવી રહી છે અને જે મેડિકલ ઓફિસરો તમામ જે ટીમ છે તે અહીંયા મોજૂદ છે, કારણ કે તમામ ઉપર ઓબ્ઝર્વેશન રાખવામાં આવશે, તમામ તકેદારી રાખવામાં આવશે, તમામની જે ચકાસણી કરવામાં આવશે, કારણ કે કોઈ રિએક્શન આવતું નથી કે જો આવશે તો તેમને તાત્કાલિક સારવાર મળી રહે તે માટેની તમામ જે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જે કર્મચારી છે તેમની સાથે વાત કરીશું જેમને વેક્સિન લીધી છે તે શું કહી રહ્યા છે, કારણ કે આ રીતનો જે ડોઝ આપવામાં આવ્યો છે મેડિકલ જે ઓફિસર છે કઈ રીતનું લાગે છે આજે જે ડોઝ લીધા પછી પ્રથમ? મેડમ કઈ ફરક નથી લાગતો, એમ સારું છે. લોકોને શું કહેવા માંગશો? લોકોમાં એક ડર હતો, ડરવાની તો એટલી જરૂર નથી પણ થોડોક વેક્સિન વાયરસ વેક્સિન થી બચવાને જૈસે જૈસે વેક્સિન જ્યાદા લેતે જાયેંગે વૈસે વૈસે ઇસકા જો હમારા વાઇલ્ડ વાયરસ હૈ વો કમ હોતા જાયેગા. જોઈ શકાય છે તે પ્રમાણે તમામ જે કર્મચારીઓ છે એમને આજે વેક્સિન આપવાની જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે. કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.